नमस्कार मित्रों, वायरल इंग्लिश में आप सबनु हार्दिक स्वागत छे। अने आजनो टॉपिक छे आपणो सिनोनिम एटले के समानार्थी। समय बगाड्या विना आजे आपणे 10 सिनोनिम ने चर्चा करीशुं। मित्रों, पहलो सिनोनिम छे इररिवोकेबल। जे लोको अंग्रेजी में खूब नबळा छे ते लोको साथे लखता पण रहे, आ छे इररिवोकेबल। बाजू में गुजराती लखेलू ज छे अटल। अटल बिहारी वाजपेयी याद रखवाना, अटल बिहारी वाजपेयी छे ने इररिवोकेबल हता, એટલે અટલ, ફેરફાર ન કરી શકાય તેવું। હજી પણ તેનો એક સમાનાર્થી શબ્દ છે, એ છે રિઝોલ્યુટ, એટલે પણ થાય અટલ, કે જેમાં ફેરફાર ન કરી શકાય। ચાર ઓપ્શન છે આપણી સામે। પહેલો ઓપ્શન છે ચેન્જ। આપણને ખ્યાલ હશે કે ચેન્જ એટલે થાય છે પરિવર્તન કરવું, નથી કહેતા પરિવર્તન કરવું। અરે યાર, કપડાં બી ચેન્જ કરી નાખો એટલે બદલી નાખો। બીજો શબ્દ જે છે એ છે ડન। ડન એટલે ડૂનું પીપી છે, ડન એટલે કાર્ય કરી નાખવું, ડુ એટલે કરવું, એનું પીપી છે ડન। ત્રીજો શબ્દ છે અનઅલ્ટરેબલ। હવે અલ્ટર એટલે બદલવું થાય, અલ્ટરેબલ બદલી શકાય તેવું, પણ અનઅલ્ટરેબલ એનું વિરોધી છે, એટલે કે જે બદલી ન શકાય, તો એ એક્ઝેક્ટલી મેચ થાય છે જે ફેરફાર ન કરી શકાય, એટલે જવાબ આવશે કયો, અનઅલ્ટરેબલ। છતાં પણ આપણે ચોથો શબ્દ જોઈ લઈએ છીએ, એ છે રિવર્સિબલ। નથી કહેતા રિવર્સિબલ છે આ, એટલે રિવર્સિબલ એક તો સાયન્સમાં આવે છે કે રિવર્સિબલ રિએક્શન છે આ, મતલબ કે પરાવર્તિત ક્રિયા છે, મતલબ જેને પરાવર્તિત શબ્દ કહી શકાય અને કહેવાય રિવર્સિબલ। તો આનો સાચો જવાબ આવશે ઇરરિવોકેબલ, એનું સમાનાર્થી થશે અનઅલ્ટરેબલ। બીજો એમસીક્યુ, એડોર્ન। એડોર્નનું ગુજરાતી લખ્યું છે શણગારવું થાય, સુશોભિત કરવું થાય, અને એનું સમાનાર્થી જુઓ તો ડેકોરેટ થાય, શણગારવું, નથી શબ્દ ડેકોરેશન, શણગાર। ચાર એમસીક્યુ છે। પહેલો છે ટ્રસ્ટ। ટ્રસ્ટ એટલે આપણને ખ્યાલ છે વિશ્વાસ કરવો, નથી કહેતા ડોન્ટ ટ્રસ્ટ એનીબડી, કોઈનો પણ વિશ્વાસ કરવો નહીં, નહીતર વિશ્વાસઘાત થશે। બીજો છે રાઇટર એટલે લેખક થાય, સસ્પેક્ટ, સસ્પેક્ટનો મતલબ થાય જે શંકા ઉપજાવે તેવું, જેને શંકાસ્પદ કહી શકાય। ચોથો શબ્દ છે બ્યુટીફાય। બ્યુટીફાય એટલે સુંદર તો છે, પણ એને વધારે સારું બનાવીએ, એટલે વધુ સુંદર બનાવીએ, એટલે બ્યુટીફાય। તો શણગારવું શબ્દ જે છે એનો જવાબ આવશે મિત્રો બ્યુટીફાય। ત્રીજો શબ્દ લઈએ છીએ રિપોઝ। રિપોઝનો મતલબ થાય છે મિત્રો આરામ લેવો, વિશ્રાંતિ થાય, વિશ્રાંતિ, અહીંયા માથે બિંદુ આવશે વિશ્રાંતિ। પ્લેસ, પ્લેસ એટલે આપણે ખ્યાલ છે મૂકવું, પ્લેસ એટલે મૂકવું થાય, ગોઠવવું થાય, યથાસ્થાને મૂકવું થાય। કીપ એટલે આપણે ખ્યાલ છે કે રાખવું થાય, જાળવી રાખો, કીપ સાયલેન્સ, શાંતિ જાળવો। રેસ્ટ એટલે આરામ લેવો થાય, અને રિપ્લેસ, રિપ્લેસ કરવું, નથી કહેતા કે યાર આને રિપ્લેસ કરી દો, બદલી આપો, બદલો, આ પ્રોડક્ટ છે મારે રિપ્લેસ કરી આપો, બદલી આપો, પણ અહીંયા આરામ લેવો છે, શાંતિ છે, તો એનો મતલબ આપણને ખબર છે, જવાબ આવશે કયો થશે, રેસ્ટ થશે મિત્રો। ચોથો કોમોશન। કોમોશનનો મતલબ જ થાય છે ખળભળાટ, ધાંધલ, ધમાલ, ઉત્તેજના, ઉત્પાત, અને તેને અંગ્રેજીમાં એક શબ્દ છે એના માટે પેનિક છે, કે આ પેનિક છે, ખૂબ ધાંધલ ધમાલ વાળું છે મિત્રો। ચાર શબ્દો છે ચીયર। ચીયરનો તમારે યાદ રાખવું હોય તો ચીયર, નથી કહેતા કે તમે ચીયરઅપ કરો, ચીયરઅપ કરો મતલબ તમે એના માટે શબ્દ વાપરી શકો છો એન્કરેજ, એન્કરેજનો મતલબ છે પ્રોત્સાહન આપવું થાય। બીજું જે શબ્દ છે ઇમ્બેલેન્સ, બેલેન્સ એટલે સંતુલન જાળવવું, તો ઇમ્બેલેન્સનો મતલબ સંતુલન જળવાય નહીં, અસંતુલન થાય। ત્રીજો શબ્દ છે ડિસ્ટર્બન્સ, ડિસ્ટર્બન્સ એટલે નથી કહેતા કે યાર બહુ ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે છે, હા તો આ ધાંધલ ધમાલ છે, એને મેચ થાય છે ડિસ્ટર્બન્સ, એટલે કે જાણે કે તમને ખલેલ હોય, નકરી ખલેલ પહોંચાડી હોય તેવું, તો આનો જવાબ આવશે ડિસ્ટર્બન્સ આ। ચોથો શબ્દ જે છે એ છે મૂવમેન્ટ। મૂવમેન્ટ એટલે આપણે કહીએ છીએ, ઘણીવાર ચળવળ શબ્દ પણ વાપરીએ છીએ, ઘણીવાર ગતિ થતી હોય તો એને પણ મૂવમેન્ટ કહીએ છીએ, તો બે શબ્દ થાય, બે અર્થ થાય છે એના, ચળવળ પણ થાય અને એક ગતિ પણ દર્શાવે છે। પાંચમો શબ્દ છે મિત્રો, આને દેશી લોકો વાંચે છે નૂર ટુરે એમ વાંચતા હોય છે, પણ હસવું આવશે આ નૂર ટુરે, ભલે બિચારા નબળા હોય એ લોકો આમ લખેલા, આ રીતે સ્પેલિંગ યાદ રાખે તો ઘણું છે, પણ આને બોલાય નર્ચર, નૂર ટુરે નહીં પણ નર્ચર બોલાય, એનો મતલબ થાય ઉછેરવું થાય, માવજત કરવી થાય, પાલન પોષણ કરવું થાય, તો એનું સમાનાર્થી છે, પેલા તો ટુ એન્કરેજ હમણાં જ વાત કરી એટલે પ્રોત્સાહન આપવું થાય છે। ટુ ગ્રો, ટુ ગ્રો એટલે આપણે ખ્યાલ છે ગ્રો એટલે મોટું કરવું, વિકસાવવું, પાલન પોષણ કરવું, તો એનો મતલબ નર્ચરનો મતલબ થઈ શકે, જે ટુ ગ્રોથ થઈ શકે છે, આપણે જોઈ લઈએ બાકીના બીજા બે શબ્દો। ટુ સી, સી એટલે જોવું થાય છે, જોવું એવું થાય છે, અને ટુ મેન્ટેન, મેન્ટેન હમણાં જ વર્તમાન શબ્દ છે કે સોશિયલ ડિસ્ટન્સ
मेंटेन करो, એટલે કે તમે સામાજિક અંતર જાળવો. મેન્ટેન નો મતલબ થાય છે જે છે તેને જાળવી રાખવું. તો આનો સાચો જવાબ નર્ચર નો જવાબ આવશે, ટુ ગ્રો એટલે કે ઉછેરવું. છઠ્ઠો શબ્દ છે મિત્રો ડિનાય. ડિનાય એટલે ના પાડવી અથવા તો અસ્વીકાર કરવો અથવા તો ના મંજૂર કરવું. હવે છે પહેલો શબ્દ છે રીગેઇન. ગેઇન એટલે પ્રાપ્ત કરવું, રીગેઇન પુનઃપ્રાપ્ત કરવું થાય. હા, રિફ્યુઝ એટલે ના પાડવી થાય, તો જવાબ આવી ગયો તમારો ડિનાય એટલે થાય ના પાડવી, રિફ્યુઝ એટલે પણ મનાઈ કરવી, ના પાડવી. રિપેર એટલે આપણને બધાને ખબર છે, સમૂહ કરવું. નથી કહેતા મારી સાયકલ છે રિપેર કરી આપો, એટલે સમૂહ કરવું થાય. અને રિડ્યુસનો મતલબ થાય છે ઘટાડવું, રિડ્યુસ ઘટાડવું થાય. તો આનો જવાબ આવશે ડિનાય એટલે રિફ્યુઝ, ગોખી નાખજો. સાતમું છે અબ્યુઝ. અબ્યુઝ ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે આ વ્યક્તિ અબ્યુઝિવ વર્ડ્સ બોલે છે. અબ્યુઝિવ એટલે અપશબ્દો બોલે છે. તો અપશબ્દ થાય, ગાળ થાય, દુરુપયોગ પણ થઈ શકે છે. અબ્યુઝિવ યુઝ પણ કહી શકાય, એટલે કે દુરુપયોગ થાય એટલે મિસયુઝ પણ કહી શકાય છે, અને ખરાબ રીતે ઉપયોગ કરવો. હવે આપણને ખબર છે યુઝ એટલે ઉપયોગ કરવો થાય છે. પ્રેઝ એટલે પ્રશંસા કરવી થાય. પ્રેઝનો મતલબ થાય પ્રશંસા કરવી, વખાણ કરવા. સ્કોન શબ્દ છે આપણને ખ્યાલ નથી, સમજો ખ્યાલ નથી. અને ચોથો છે રેઝ. રેઝ એટલે કે ઉઠાવવું થાય, ઉછેરવું પણ થાય, ઉઠાવવું પણ થાય. હવે જ્યારે આ પ્રકારના એમસીક્યુ આવે મિત્રો, ત્યારે તમારે એલિમિનેશન મેથડ વાપરવાની છે. કે મને ખ્યાલ છે કે મને આ શબ્દ યુઝ એટલે ઉપયોગ કરવો થાય જ્યારે સુસંગત નથી. પ્રેઝ એટલે પ્રશંસા કરવી થાય, તો ગાળો બોલવાની વાત છે, સુસંગત નથી. રેઝ એટલે તો ઉછેરવું થાય છે, બરાબર, ઉઠાવવું થાય છે, તો એ પણ સુસંગત નથી. તો આવા સમયે જે શબ્દ બાકી રહ્યો છે એ તમારો જવાબ છે સ્કોન. ભલે તમને સ્કોનનો મતલબ ખબર નથી, પણ એલિમિનેશન મેથડ એટલે કે બાકીના ત્રણ નથી એટલે આ જવાબ હોવો જોઈએ. આમ તો સ્કોર્ન મતલબ નિંદા થાય, ધૂણા થાય તમને, એ થાય છે. ઓકે, તો આ રીતે તમારે જવાબ તમને મળી જશે. આઠમો શબ્દ છે જે છે એ છે ડોસાઇલ. ડોસાઇલનો મતલબ વિનમ્ર થાય, આજ્ઞાંકિત થાય, સાલસ થાય. તમારે અંગ્રેજીમાં બીજા બે શબ્દ જોવા હોય તો બહુ નમ્ર વ્યક્તિ હોય છે, આપણે મોડેસ્ટ શબ્દ વાપરીએ છીએ, હમ્બલ શબ્દ વાપરીએ છીએ. વિવેકી હોય, વિનમ્ર હોય, નમ્ર હોય, તેના માટે બે શબ્દો છે મોડેસ્ટ અને હમ્બલ. હવે આપણે આનું સમાનાર્થી ગોતવાનું છે. તો સબમિસિવ આપણને ખ્યાલ નથી, સમજો ખબર નથી સબમિસિવ કોને કહેવાય. હા, સ્ટબન શબ્દ ખબર છે. સ્ટબન એટલે નથી કહેતા સ્ટબન છે, આ બહુ જડ છે, બહુ જિદ્દી વ્યક્તિ છે. એટલે સ્ટબનનો મતલબ થાય છે જડ અથવા જિદ્દી. સ્ટ્રોંગ વ્યક્તિ છે ભાઈ, આ તો મજબૂત માણસ છે, એટલે સ્ટ્રોંગ એટલે મજબૂત થાય. ચેન્જેબલ છે. ચેન્જ એટલે આપણને ખબર છે રૂપાંતર કરવું, ચેન્જેબલ, જેનું રૂપાંતર કરી શકાય, જેમાં કંઈક ફેરફાર કરી શકાય, ચેન્જેબલ છે. તો આ ત્રણ શબ્દો આને મેચ થતા નથી, તો પછી આનો જવાબ બાકી કયો રહ્યો જેનો મતલબ ખબર નથી સબમિસિવ. એટલે સબમિસિવ એટલે યાદ રાખજો, એ પણ વિનમ્ર થાય. મોડેસ્ટ કહી શકો, હમ્બલ કહી શકો છો, અને ડોસાઇલ કહી શકો છો. એટલે આ એક પદ્ધતિ યાદ રાખજો. બાકીના ત્રણ શબ્દોનો અર્થ ખબર હોય અને ચોથો શબ્દ જે છે એનો અર્થ ખબર નથી, તો આ ત્રણનો શબ્દનો અર્થ આને મેચ થતો નથી, તો ચોથો બાકી રહ્યો તે આપણો જવાબ. નવમો શબ્દ છે કન્સિડરેટ લઈ લઈએ. કન્સિડરેટનો મતલબ થાય ગંભીર. અરે તમે કન્સિડરેશનમાં લેજો એટલે ગંભીરતાપૂર્વક વિચારજો ભાઈ. તો ગંભીર એટલે ગંભીર થાય, ડાહ્યું થાય, વિવેક બુદ્ધિવાળું થાય, વિચારવંત થાય. હવે પહેલું છે એગ્રીએબલ. આપણને બધાને ખ્યાલ છે એગ્રી એટલે સહમત થઈ, સહમત થવું, સહમત થવું. એગ્રીએબલ એટલે સહમત થઈ શકે તેવું. બીજું છે કાઇન્ડ. કાઇન્ડ એટલે આપણને ખ્યાલ છે દયાળુ થઈ શકે છે, દયાળુ હોય એને કાઇન્ડ કહેવાય. લાઇક માઇન્ડેડ એટલે કે ગમતા મનવાળું હોય, લાઇક માઇન્ડેડ, જેને ગમતું હોય એવા મનનું હોય વ્યક્તિ, બધું જ ગમતું હોય, લાઇક માઇન્ડેડ, ચલાવી લેતું હોય એ. તો હવે તમે જુઓ આ શબ્દ જે છે એમાં ગંભીર શબ્દ છે, તો એગ્રીએબલ સહમત થાય એવું છે, કાઇન્ડ દયાળુ છે, આ બધું ગમતું એવું, તો આપણને ખ્યાલ. પણ થોટફુલ, થોટ એટલે વિચાર થાય. થોટફુલનો મતલબ જે વિચાર માગી લે તેવું હોય. વિચાર ક્યારે માગી લે? જ્યારે વસ્તુ કંઈક ગંભીર હોય, વિવેક બુદ્ધિવાળી હોય, તો આનો જવાબ બાકી રહેશે કયો છે? થોટફુલ છે. અને છેલ્લો શબ્દ લઈએ મિત્રો આજનો આપણો છે, એ છે ઇરરિઝોલ્યુટ. બરાબર, આ રીતે વાંચવાનું, ઇરરિઝોલ્યુટ એટલે અનિશ્ચિત છે, અસ્થિર છે. સર્ટેન એટલે ચોક્કસ થાય, અનસર્ટેન અચોક્કસ છે. સ્ટેબલ એટલે સ્થિર છે, અનસ્ટેબલ કે જે અસ્થિર છે એનો સમાનાર્થી શબ્દ ગોતવાનો છે. પહેલો છે અનડિસાઇડેડ. અનડિસાઇડ, ડિસાઇડ એટલે નક્કી કરવું થાય, ડિસાઇડેડ નક્કી કરેલું, પણ અનડિસાઇડેડ કે જે નક્કી કર્યું નથી, મતલબ હજી પણ અસ્થિર છે, હજી પણ અચોક્કસ છે, હજી પણ અનિર્ણિત છે. તો આનો જવાબ તો આ જ આવશે, છતાં પણ ત્રણ શબ્દો વાંચી લેવાના. એંગ્રી એટલે ગુસ્સે થયેલું છે, ગુસ્સો થાય છે.
ઇગ્નોરન્ટ આપણે લગભગ આગળ ભણ્યા છીએ, વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં બી જોયું, ઇગ્નોરન્ટ એટલે અજ્ઞાની થાય છે, અને ફર્મ ફર્મ એટલે થાય છે મક્કમ થાય. ફર્મના બે અર્થ હતા, એક ફર્મ એટલે પેઢી પણ થાય અને બીજું ફર્મ એટલે મક્કમ પણ થાય.